Joke where you look like telling me room and then you check the room. આ જેમ જેમ ટીપા પડે એવી રીતે ચોકો ઉતરે ને આ તો કાયદેસર લાલ થઈ ગયું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબીથી. કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો મિત્રો, તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો બસ જોતા રહ્યો. રાજાની ગર્જના અને આજે ફળિયું બળિયું બધું પલરી ગયું છે અને આજે સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. હા બેટા, હા મમ્મી પલરી જાય એટલો વરસાદ આવે, પલરી જાય એવો વરસાદ આવે. આ બધું પલરી ગયું. ચલો હજી તો અમારે બધું કામ બાકી છે. આજે વરસાદ પણ બારે આવે છે, આપણે થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને આ ઘર ઘંટી બગડી છે. તો હવે આપણે સાફ કરી નાખશું, પછી જ બધું કામ ચાલુ કરશું. કેમ કે આ મેઇન કામ મોટું પહેલા પતાવી દઈ, ત્યાર પછી પોતું કરશું. હાલો ભાઈ, તમે બે બારે વયા જજો. હા આગા વહી જાઓ, આગા વયા જાઓ. એ લોટ છે શું હોય? હાલો તમે આગા જ વયા જાઓ, એટલે હું શાંતિથી મારું કામ કરી રહ્યો છું. વાટકો એમ જ છે. શું છે બેટા? શું? હા એ તો હું કર નાખીશ. ભગવાન કાલે તો કઈ લોટ ઉડ્યો છે. તમે પણ ભાઈ બારે વયા જાવ ને, તમારે અહીંયા શું જોવું છે? હે કયો જોઈન મને, હું જોવાનું તમારે ભાઈ ને? આ પકડો, ચાલુ રાખજો. આપણે પ્રિયાંશભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને હું ઘર ઘંટી સાફ કરું છું. હા બેટા, હા ના દીકરો, મને પેલા કામ કરી લેવાય. બસ હવે તમે ભાઈ બારે વયા જાવ, હાલો એટલે મને તમે હેરાન ન કરો. ચલો ભાઈ બારે નીકળો, હાલો આય બારે. ચા ગલું દૂધ પાઈ આવજે.
હા જા માં દીકો જા હા જા આ બધું કઈ બગડે નહીં પણ કાલે લોટ ઉડ્યો ને એટલે આ બધું બગડ્યું નહીતર આટલું બગડે અને અહીંયા હોય અને આ નીચે જે ખરે એ જ બાકી હવે આટલું આ બધું બગડે નહીં પણ હવે કાલે બધું ઉડી ગયો લોટ ખાનું ખુલ્લું રહી ગયું ને એટલે મને એવું કે મેં બંધ કરી દીધું પણ ખાનું ખુલ્લું હતું એટલે આ બધું જ બગડ્યું છે ચલો હવે હું સાફ કરી લઉં ચલો હવે ઘર ઘંટી મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે આખી સાફ કરી નાખી છે પહેલાં બ્રશ મારી દીધું અને પછી કપડાંથી સાફ કરી છે પોરું પોતું લઈ અને મસ્ત રીતે સાફ થઈ ગઈ હવે હું ઘરના કચરા પોતા બાકી છે વાસણ એક થઈ ગયા છે ખાલી પોતા બાકી છે કચરાને પોતા તો એ હું કરી નાખીશ તો ચલો પાછા મળીએ આપણે પ્રિયાંશને આંખમાં ચોખ્ખો લાગ્યો છે તો તમે જોઈ શકો છો કે લોહી મરી ગયું છે આમ લોહી જામી ગયું છે તો આજે આપણા મારા બાજુવાળા માસે ચોખ્ખો ઉતારે છે તો પહેલી વખત ઉતાર્યો ત્યારે મેં વિડીયો શૂટ નહોતો કર્યો પણ આજે બીજી વાર ઉતારે છે આજ તો અસલ ફેર પડી ગયો છે તો આ બીજી વાર ચોખ્ખો ઉતરાવી છે ત્રીજી વાર તો આજે ઉતરાવી નાખીએ તો આટલું મટી જશે એને ઝડપથી ચોખ્ખો ઉતરાવવા માટે બાજુમાં આવ્યા છે જે ભારતીબેનના સાસુ છે એ જ ઉતારે છે તો આજે પ્રિયાંશને એ ચોખ્ખો ઉતારી દેશે તો કેવી રીતે ચોખ્ખો ઉતારે છે મિત્રો એ હું તમને આજે બતાવીશ તો આમાં ચોખ્ખો ઉતારવાનું માસી શું લે આમાં રૂ જોઈ હા હા અને તેલ બસ આજ સિંદરી જોઈ બીજી કોઈ સિંદરી એમાં ના ચાલે અને આનેથી જ ચોખ્ખો ઉતરે પછી ઓલું પડે ને એમ જોજો ને તમે સીપા પડે એમાં સિંદરીમાં રૂ વીટી આ જેમ બળે ને જેમ ટીપા પડે એમ ચોખ્ખો ઉતરે ને ઓલે બાકસ થી હળગાવી તો વાર લાગે નથી કડીકમાં તપતી જાડું હોય ને જેમ જેમ ટીપા પડે એવી રીતે ચોખ્ખો ઉતરે ને આ તો કાયદેસર લાલ થઈ ગયું જોવો તો કરે અરે કોક ને તો તમે જોયું ને લાલ લાલ આખો વાટકો થઈ ગયો બહુ ભૂખો લાગ્યો ને લાગી ઉપર ઉપર જ લાગી છે બરાબર હાલ કાલ તો મંગળવાર હતો ને ત્રણ તક થઈ ગઈ હાંજે હાંજે જોયા
એટલે આ ટોકમાં ચક્કા બોલતા હોય તો ન ઉતરે? જે આકાશમાં આસમાનમાં ફરતા હોય ત્યાં સુધી ના ઉતરે. આપણે સંધ્યા તાણા પછી પક્ષીઓ સુઈ ગયા હોય, ઝાડે બેસી ગયા હોય, ત્યાર પછી આ ઝોકો ઉતરે. અગ્નિ ભેગી પડે, તેલ તો પડે, તેલ તો આપણે સમજી શકીએ, તેલ તો પડે પણ અગ્નિ ભેગી પડે. બરાબર, અગ્નિ કેમ પડે પડે એ જોવાનું. આગળ ક્યાં બિચારા ગઈ જવા કે હતા દવાખાના આંખના ડોક્ટર હતા, તું આગળ આ રીતે ચોકો થતું બિચારા. આવું થાય તો હોય રો આજે આ જણા જે સાંજવાની વસ્તુ લઈ જતી હતી. તો હજી એક આ એમ થાય કે કોકટા ટીપા મળે, કોકટા મળે. જો હમણાં ઊંડેડી થઈ જાય છે, જો ઊંડેડી બની ગઈ ને, જો ઊંડેડી બની ગઈ છે નાની. બસ હવે આ સિંદરી નાખી દઉં, નેમ્બે નો ઘણી છે, થઈ ગયો, બસ થઈ ગયો. ત્રણ ત્રણ ટપ કરવાનું હોય. કાલે એક રોટલી છે ને કૂતરા નાખેથી નખાવી દીધું, તેલ વાળી એક રોટલી એના હાથે થી કૂતરા ને ખવડાવી દીધું. તું ખોરો છું, હું ખવડાવીશ કે ચોખી થઈ જશે. તો ચાલો આ રીતે જો કોઈને પણ ક્યાંય લાગ્યું હોય કે કઈ ભટકાણું હોય તો આંખની અંદર લોહી જામી ગયું હોય તો આ રીતે તમે જો દવા તો કરાવવાની જ, પણ આ રીતે દુઆઈ કરવાની, એનાથી પણ ફેર પડી જાય છે. બહુ આ મૂંડો લાગી ગયું ને, કેવો આવે તો ખટકા મૂળ આવે, આખી ન ખુલે એમ કરે. અને કે ઓલા મોબાઈલ મેકી ના પડે, મેં આંખ મૂકે એમ તારે આમ દર બાપાની ભોકો ઉતારી આવે. ઓલા મોબાઈલ દઈ દીધો, હાલ શું લાગ્યું બપોરે આ મોબાઈલ લઈને, બપોર મોબાઈલ લઈને. ચાલો મિત્રો, આજે આપણે પીઝા બનાવી રહ્યા છીએ. તો પીઝામાં આપણે પહેલા પીઝા સોસ લગાવ્યો, પીઝા સોસ, પછી ટામેટા સોસ અને શેજવાન ચટણી ત્રણેય મિક્સ કરી અને એની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ એક એક પડીકી નાખી અને મિક્સ કરીને પીઝા બેઝ ઉપર લગાવી દીધું છે. પછી આપણે સિમલા મરચાં અને ટામેટા અને પનીર પાથરી દીધું છે અને એમાં થોડીક આપણે હવે ડુંગળી પાથરી દઈશું. હવે આપણે એની ઉપર મોઝરેલા ચીઝ એ નાખી દઈશું. હવે આપણે આને ત્રણ મિનિટ આને રહેવા દઈશું. Thank you.
ચલો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો આવજો, બાય.